હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ. આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ ઘૂઘરા. દિવાળી આવે એટલે આપણા ઘરમાં અનેક પ્રકારના નાસ્તા અને મીઠાઈ બનતી હોય છે, પણ ઘૂઘરા વગર તો બધી વસ્તુ અધૂરી. તો આજે હું તમારી સાથે એકદમ સહેલી રીતે ઘૂઘરાની રેસીપી શેર કરવાની છું. જો તમે પહેલી જ વખત બનાવતા હશો ને તો પણ તમારા ઘૂઘરા પરફેક્ટ જ બનશે. નાની નાની ટિપ્સ ધ્યાનમાં રાખવાની છે, જે આગળ હું તમને વિડીયોમાં જણાવતી રહીશ. અને ફ્રેન્ડ્સ, હજી સુધી આપણી ચેનલને માત્ર 10% લોકોએ જ સબસ્ક્રાઇબ કરેલી છે, તો વિડીયો જુઓ અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવી બિલકુલ ફ્રી છે. તો ચાલો બનાવીએ ટ્રેડિશનલ ઘૂઘરા. પહેલાં આપણે સ્ટફિંગ તૈયાર કરી લેશું. એના માટે ગેસ પર કડાઈમાં આપણે 1/4 કપ ઘી લીધેલું છે, એમાંથી અડધું ઘી ઉમેરશું. આગળ જરૂર પડશે એમ આપણે આ ઘીનો ઉપયોગ કરશું. અહીંયા ઘી થોડું ઓગળે એટલે 1/2 કપ રવો લીધેલો છે, રવો ઉમેરી દેશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખશું. ધીમા ગેસે રવો એકદમ સરસ શેકી લેશું. અહીં આપણે રવાનો કલર ચેન્જ થાય એટલો નથી શેકવાનો, પણ રવો કાચો પણ ના રહેવો જોઈએ એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું. એકદમ ધીમા ગેસની ફ્લેમ ઉપર રવો શેકી લેવાનો છે. અહીંયા થોડી જ વારમાં રવો સરસ શેકાઈ ગયો છે અને સુગંધ પણ આવવા માંડી છે. તો આપણે જે બચાવીને રાખેલું છે ઘી એ પણ કડાઈમાં ઉમેરી દેશું. એ ઘી થોડું મેલ્ટ થાય એટલે એની સાથે જ આપણે 15-20 બદામની કતરણ છે એ ઉમેરી દેશું. અને સાથે 15-20 કાજુ પણ એ જ રીતે કતરણ કરી લીધી છે એ પણ ઉમેરી દેશું. તમે પહેલાં કાજુ અને બદામ પણ સાંતળી શકો છો, પણ આપણે કોઈ પણ વધારાની ઝંઝટ વગર આજે આ સ્ટફિંગ તૈયાર કરવાનું છે. સાથે થોડી કિસમિસ પણ ઉમેરી દેશું. ધીમા ગેસ ઉપર બધું જ સરસ સંતળાઈ જશે. અત્યારે આપણે કાજુ બદામ આ રીતે કતરણ કરીને ઉમેરેલી છે. તમે ઈચ્છો તો કાજુ બદામ પીસીને પણ ઉમેરી શકો છો, પણ ઘૂઘરાનું બાઈટ લેશો અને આ રીતે કાજુ બદામ મોઢામાં આવશે ને તો બહુ મજા આવશે અને સાથે સ્વાદિષ્ટ પણ બનશે. તો અહીંયા રવા સાથે કાજુ બદામ પણ એકદમ સરસ સંતળાઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તૈયાર થયેલું સ્ટફિંગ આપણે એક બાઉલમાં કાઢી લેશું, જેથી રવો વધારે શેકાય નહીં અને સ્ટફિંગ ઝડપથી ઠંડુ થાય, જેથી આગળની પ્રોસેસ ઝડપથી થાય. હવે આ બધી સામગ્રી ઠંડી થાય ને ત્યાં સુધીમાં આપણે ઘૂઘરા માટેનો લોટ બાંધી લઈએ. ઘૂઘરાનો લોટ બાંધવા માટે અહીંયા મેં 1.5 કપ મેંદો લીધેલો છે. વજનમાં જોઈએ તો 200 ગ્રામ જેટલો છે. મેંદાની સાથે ચપટી જેટલું મીઠું ઉમેરશું. થોડું મીઠું ઉમેરવાથી ઘૂઘરા વધારે ટેસ્ટી બનશે. અહીંયા મેં 1/2 કપ ખાંડ એકદમ સરસ દળી લીધી છે, જે આપણે ઘૂઘરાના સ્ટફિંગમાં ઉપયોગમાં લેવાની છે. તો દળેલી ખાંડમાંથી 1 ચમચી ખાંડ આપણે લોટ સાથે ઉમેરી દેશું. આ રીતે થોડી ખાંડ ઉમેરી અને ઘૂઘરા બનાવશો ને તો ઉપરનું પડ એકદમ સરસ ગોલ્ડન તૈયાર થશે અને સાથે ઘૂઘરા ક્રિસ્પી પણ બનશે. અને 1/4 કપ ઘી લીધેલું છે. ઘૂઘરામાં હંમેશા ઘીનું જ મોણ દેવામાં આવે છે. તેલ કરતાં ઘીનું મોણ ઉમેરવાથી ઘૂઘરા વધારે સ્વાદિષ્ટ બનશે. મોણ લોટમાં એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘી લોટ સાથે એકદમ સરસ મિક્સ કરતાં આ રીતનો આપણો લોટ તૈયાર થઈ ગયો. મુઠ્ઠી બાંધતા આ રીતે કરું તો પણ લોટ છૂટો પડતો નથી. આટલું મોણ હોય તો જ તમારા ઘૂઘરા એકદમ ખસ્તા અને સ્વાદિષ્ટ બનશે. હવે થોડું થોડું પાણી લેતા લોટ બાંધવાનો છે. આ લોટ વધારે ઢીલો ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. ઘૂઘરાનો લોટ તમારો ઢીલો થઈ ગયો હશે ને તો ઘૂઘરા ઠંડા થયા પછી પોચા પડી જશે, એટલે ઉપરનું પડ એકદમ સરસ ક્રિસ્પી બનાવવા માટે ઘૂઘરાનો લોટ કઠણ બાંધવાનો. લોટ બાંધી લીધો છે અને આ રીતે કઠણ રાખેલો છે. હવે લોટ ઢાંકી અને સાઈડ પર રાખી દેશું. લોટ રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગમાં બાકીના મસાલા ઉમેરી દઈએ. અહીંયા આપણું સ્ટફિંગ પણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. સ્ટફિંગ ઠંડુ થઈ જાય ને પછી જ ખાંડ ઉમેરવાની. જો ગરમ સ્ટફિંગમાં તમે ખાંડ ઉમેરશો ને તો ખાંડનું પાણી થશે, પરિણામે તમારા ઘૂઘરા એકદમ પોચા પડી જશે, એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું. હવે સ્ટફિંગમાં આપણે 1/4 ચમચી જેટલું નાળિયેરનું છીણ ઉમેરશું. સૂકા નાળિયેરનું છીણ ઉમેરવાથી ઘૂઘરા એકદમ સરસ સ્વાદિષ્ટ બને છે. અને 4 ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરશું. મિલ્ક પાવડર ઉમેરવાથી પણ ઘૂઘરા સરસ થાય છે. ઘણા લોકો માવો નાખી અને ઘૂઘરા બનાવતા હોય છે, પણ માવાવાળા ઘૂઘરા તમે વધારે દિવસ સ્ટોર નથી કરી શકતા. મિલ્ક પાવડર ઉમેરી અને ઘૂઘરા બનાવશો ને તો તમારા ઘૂઘરા 25-30 દિવસ સુધી ખરાબ નહીં થાય. અને અહીંયા મેં 1/2 કપ દળેલી ખાંડ લીધેલી છે. ખાંડનું પ્રમાણ તમારા ટેસ્ટ મુજબ તમે વધારે કે ઓછું કરી શકો છો.
અત્યારે મેં અડધી ખાંડ ઉમેરેલી છે. મસાલો મિક્સ કરી દઉં, જરૂર પડશે એટલે આપણે એ પ્રમાણે ખાંડનો ઉપયોગ કરશું. પાછળથી હું તમને બતાવીશ કે આપણે કેટલી ખાંડનો ઉપયોગ કરેલો છે. સ્ટફિંગ એક વખત સરસ મિક્સ કરી અને ચાખી લેવાનું. હવે ઘૂઘરા એકદમ ફ્લેવરફુલ બને એ માટે અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરશું. અત્યારે મેં સ્ટફિંગ ચાખી લીધું છે, સ્ટફિંગનો ટેસ્ટ બરોબર છે. અડધો કપ ખાંડ આપણે દળેલી, એમાંથી મેં 3 ચમચી જેટલી ખાંડનો પાવડર વધારેલો છે. સ્ટફિંગમાં સ્વીટનેસ બરોબર થઈ ગઈ છે એટલે મેં વધારાની ખાંડ નથી ઉમેરેલી. તમે તમારા ટેસ્ટ મુજબ ખાંડનું પ્રમાણ રાખી શકો છો. હવે આપણો લોટ પણ જોઈ લઈએ. તો અહીંયા લોટ પણ રેસ્ટ કરી અને એકદમ સરસ કૂણો થઈ ગયો છે. તો આ લોટમાંથી આપણે નાનો લૂવો લેશું. લોટમાંથી એક લૂવો લઈ અને પૂરી વણી લેશું. તો અહીંયા મેં મીડિયમ થિકનેસની પૂરી વણી લીધી છે. રેગ્યુલર પૂરી કરતા હોય એવી જ આપણે આ પૂરી વણી લેવાની છે. હવે તૈયાર કરેલા સ્ટફિંગમાંથી આપણે 1 ચમચી જેટલું સ્ટફિંગ પૂરી ઉપર મૂકશું. કોર્નર ઉપર પાણી લગાવી દેશું જેથી ઘૂઘરા તળવા ટાઈમે છૂટા ના પડે. આ રીતે એકદમ સરસ પેક કરી લેશું. ઘૂઘરાની કોર્નર એકદમ સરસ સીલ થઈ જવી જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કોર એકદમ સરસ સીલ કરી લીધી છે. હવે કિનારી બાંધવા માટે થઈને આ રીતે ચપટીથી પ્રેસ કરવાનું, અંગૂઠાની મદદથી વાળી લેવાનું, ફરી પાછું પ્રેસ કરવાનું, ફરી વાળી લેવાનું. આ રીતે કરશો એટલે એકદમ સરસ ડિઝાઇન થઈ જશે. એકદમ ઇઝી છે. પ્રેસ કરવાનું, ફરી પાછું વાળી લેવાનું, પ્રેસ કરવાનું, ફરી વાળી લેવાનું. પાછળ જે ભાગ વધેલો છે એને થોડું પ્રેસ કરી અને હળવેથી દબાવી દેવાનો. અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત કિનારી પેક થઈ ગઈ છે. જો તમને આ રીતે કિનારી પેક કરતા ના આવડે તો એક બીજી રીત પણ તમને બતાવી દઉં. અહીંયા મેં બીજી પૂરી વણી લીધી છે. હવે પૂરી પર સ્ટફિંગ મૂકશું. પહેલા ઘૂઘરાની જેમ જ આપણે અંદર સ્ટફિંગ ભરી અને કોર્નર ઉપર પાણી લગાવી દેશું. પાણી લગાવવું ખાસ જરૂરી છે જેથી ઘૂઘરા તળવા ટાઈમે છૂટા ના પડે. અને કોર્નર આ રીતે સીલ કરી લેશું. કોર એકદમ સીલ થઈ જાય ને એટલે આ રીતે ફોક લેશું. ફોકની મદદથી આ રીતે એકદમ સારી રીતે પ્રેસ કરી લેશું. તો જો તમને કોર્ન બાંધતા ના આવડતી હોય ને તો તમે આ રીતે પણ ઘૂઘરા તૈયાર કરી શકો છો. તો આ રીતે આપણે બધા જ ઘૂઘરા તૈયાર કરી લેશું. તો અહીંયા બધા જ ઘૂઘરા વાળી લીધા છે અને તમે બધાનો લુક જોઈ શકો છો ફ્રેન્ડ્સ. એકદમ મસ્ત કોર બંધાણી છે બધા જ ઘૂઘરાની. તમે બનાવો ને તો તમે પણ આ રીતે આ કોર બાંધીને જ ઘૂઘરા બનાવજો. મને પણ પહેલાં આવી રીતના કાંગરી બનાવતા નહોતી આવડતી અને હું પણ એવું વિચારતી હતી કે મોલ્ડ તૈયાર આવે છે અને મોલ્ડથી હું ઘૂઘરા બનાવી લઈશ. પણ મારા મમ્મીએ કહ્યું કે જો તારે ટ્રેડિશનલ ઘૂઘરા બનાવવા હોય ને તો આ રીતના કાંગરી બાંધીને ઘૂઘરા બનાવીશ ને તો જ તારા ઘૂઘરા પરફેક્ટ બનશે. એટલે મેં પણ એ રીતે ટ્રાય કરેલી અને તમને પણ એ ટિપ્સ આપું છું. રોટલી તો આપણે દરરોજ બનાવવાની હોય જ છે, તો જ્યારે રોટલી બનાવો ને ત્યારે રોટલીનો એક નાનો લૂવો લઈ અને પૂરી વણી અને આ રીતે કાંગરી બાંધતા શીખજો. 2-3 વખત તમે રોટલીના લૂવામાં આ રીતે કરશો ને એટલે ઘૂઘરાની કાંગરી એકદમ મસ્ત બનાવતા આવડી જશે. ઘૂઘરા તળવા માટે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ચેક કરી લઈએ. લોટનો એક ટુકડો તેલમાં ઉમેરશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ધીમા ધીમા બબલ્સ થાય છે. લોટનો ટુકડો એકદમ ઉપર નથી આવતો. તેલ આપણે આટલું જ ગરમ જોઈએ છે. વધારે ફાસ્ટ તેલમાં જો તમે ઘૂઘરા તળવા મૂકશો ને તો ઘૂઘરા ઉપરથી લાલ થઈ જશે અને અંદર કાચા રહેશે. પરિણામે ઠંડા થયા પછી ઘૂઘરા એકદમ પોચા પડી જશે. એટલે તેલનું ટેમ્પરેચર ખાસ મહત્વનું છે. હવે ગરમ તેલમાં આપણે એક એક કરીને ઘૂઘરા તળવા મૂકી દઈશું.
તેલ એક વખત ગરમ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની. ધીમા ગેસે જ ઘૂઘરા તળવાના છે. એક બાજુ ઘૂઘરા થોડા તળાય એટલે હળવા હાથે પલટાવી લેશું. થોડી વાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે ઘૂઘરાનો કલર એકદમ સરસ ગોલ્ડન થઈ ગયો છે. લોટ બાંધવામાં થોડી આપણે ખાંડ ઉમેરીએ ને એટલે ઘૂઘરા તળવા ટાઈમે ખાંડ કેરેમેલાઇઝ થશે, પરિણામે ઘૂઘરાનો કલર એકદમ મસ્ત ગોલ્ડન આવશે. અહીંયા બધી બાજુ ઘૂઘરા એકદમ સરસ તળાઈ ગયા છે તો તેલમાંથી બહાર કાઢી લેશું. અને ઘૂઘરાનો કલર તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત આવેલો છે. અને ઘૂઘરામાં બિલકુલ તેલ નથી રહેલું. તમે જોઈ શકો છો કે એકદમ ઓઇલ ફ્રી ઘૂઘરા તૈયાર થયેલા છે. તો તૈયાર થયેલા ઘૂઘરા એક પ્લેટમાં કાઢી લેશું અને આ રીતે બાકીના બધા જ ઘૂઘરા તળી લેશું. અહીંયા બધા જ ઘૂઘરા તૈયાર છે અને મેં ચેરીથી ગાર્નિશ કરેલ છે. ફ્રેન્ડ્સ, ઘૂઘરાનો લુક જોઈને જ ખાવાની ઈચ્છા થઈ ગઈ ને. જેવો દેખાવ છે ને સ્વાદમાં પણ આ ઘૂઘરા એટલા જ મસ્ત થયેલા છે. એ ઘૂઘરો હું તમને કટ કરીને પણ બતાવી દઉં. અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને અંદરથી ફૂલ મસાલો ભરેલા આપણા ઘૂઘરા તૈયાર થયેલા છે. તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે બધી જ નાની નાની ટિપ્સ સાથે બનેલા ટ્રેડિશનલ ઘૂઘરાની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.